કલા પ્રેરણા અને સંસ્કાર ભારતીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ચિત્ર પ્રદર્શનનો યોજાયો સન્માન સમારોહ. જૂનાગઢ શહેરના રેડક્રોસ સોસાયટી હોલ ખાતે કલા પ્રેરણા સંસ્થા અને સંસ્કાર ભારતીના સંયુક્ત ઉપક્રમે 64 જેટલા પેઇન્ટિંગ કલાના કલાકારો દ્વારા 144 જેટલા વિવિધ પ્રકારના પેઇન્ટિંગ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. 4 દિવસ સુધી જૂનાગઢ શહેરના નગરજનોએ પેઇન્ટિંગ કલાકારોની કૃતિઓ ઉત્સાહભેર નિહાળી ભરપૂર પ્રશંસા કરી હતી. કલા પ્રદર્શનમાં કલા પ્રેરણા સંસ્થાના 120 જેટલા કલાકારો પૈકી 64 કલાકારોએ 144 પેઇન્ટિંગ પ્રદર્શિત કર્યા હતા. આજે કલા પ્રદર્શનમાં સમાપન સમારોહ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર ચેતનભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો. સમારોહના અધ્યક્ષસ્થાનેથી દીપ પ્રાગટ્ય કરીને ડૉક્ટર ચેતનભાઈ ત્રિવેદીએ કલા પ્રદર્શન નિહાળ્યા બાદ ઉપસ્થિત કલાકારોને સંબોધતા જણાવ્યું હતું કે કલા એ પ્રભુ કૃપાથી મળેલી બક્ષિત છે. આવા કાર્યક્રમો થકી જૂનાગઢના કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરી અને લોકો સમક્ષ રજૂ કરવાનું પ્લેટફોર્મ મળ્યું છે. કલાના કદરદાનો જ્યારે પેઇન્ટિંગની પ્રશંસા કરે છે ત્યારે કલાકાર માટે પ્રોત્સાહક બની રહે છે. કલાકારો પોતાના પેઇન્ટિંગ્સથી વધુ સજ્જતા કેળવે છે, પેઇન્ટિંગ્સની નિખારતા ઊભી થાય છે, તેના કલરમાં સજ્જતા કેળવાય છે. થીમેટિક એપ્રોચ જેમ કે મોડલ આર્ટ, થ્રેડ વર્ક, વોટર કલર વર્ક, વાર્લી પેઇન્ટિંગ દ્વારા પોતાની કલા સાધના ઉજાગર થતી હોય છે. આવનારા દિવસોમાં યુનિવર્સિટી દ્વારા કોઈ મોટો કાર્યક્રમ થશે ત્યારે આવા પેઇન્ટિંગ્સ રજૂ થાય તે માટે કલાકારોએ આગળ આવી પોતાની કલાકારી રજૂ કરવી જોઈએ. જે શહેરમાં કલા, સંસ્કૃતિ, સંગીત, સાહિત્ય, નૃત્યની આરાધના થતી હોય એ શહેરમાં સાંસ્કૃતિક વાતાવરણ ઉત્તમ પ્રકારનું હોય છે. એ શહેરનું શિક્ષણ, કલ્ચર, કલા સાધનાની ઉપાસના થતી હોય છે, જેનાથી ઉત્તમ નાગરિકનું નિર્માણ થતું હોય છે. આવનારા દિવસો ભારત જ્યારે વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે કલાકારોના માધ્યમથી વ્યક્તિ નિર્માણ થકે સાંસ્કૃતિક વારસો ઉત્તમ પ્રકારનો બની રહે તે દિશામાં આપણી અસ્મિતા ઊભી થશે. આ પ્રસંગે કુલપતિ પ્રોફેસર ડૉક્ટર ચેતન ત્રિવેદીના હસ્તે કલા ક્ષેત્રે ઉત્તમ કલા કસબીઓને પુરસ્કારથી પુરસ્કૃત કરી તેમને મોમેન્ટો અર્પણ કરી અને સન્માનિત કરી કલા સાધકોની કલાને બિરદાવી જણાવ્યું હતું કે આજે ડિજિટલ યુગમાં ચિત્રકલા નામશેષ થઈ રહી છે ત્યારે નવી પેઢીને ભારતીય સંસ્કૃતિના ચિત્રો દ્વારા પરિચય કરાવવાની કલા પ્રેરણા સંસ્થાન એક સંસ્કાર ભારતીનો પ્રયાસ આવકારદાયક છે. ચિત્રકલા એક એવી સાધના છે જેના થકી વ્યક્તિ ધ્યાનસ્થ થઈ શકે છે. ચિત્ર પ્રદર્શનની તૈયારી કરનારા કલાકારો આજે ચિત્રકલાના વર્તમાન સમયમાં અનિવાર્યતા સમજાવી ભારતીય સંસ્કૃતિનો પરિચય ચિત્રકલા દ્વારા નવી પેઢીને કરાવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર આરપી ભટ્ટ અને અગ્રણી ભાવેશભાઈ વેકરિયાએ ઉપસ્થિત કલા સાધકોને સંબોધતા જણાવ્યું હતું કે કલા પ્રદર્શનીમાં રજૂ કરાયેલ પ્રત્યેક ચિત્ર વિવિધ પ્રસંગોની અનુભૂતિ કરાવતી ચિત્રકૃતિઓ ધ્યાન આકર્ષક બની રહી છે. ચિત્ર કોઈપણ વ્યક્તિના સારા કે રચનાત્મક વિચારોને રજૂ કરે છે, જેથી ચિત્ર એ માત્ર કલા જ નથી પરંતુ વ્યક્તિના વિચારોનું રચનાત્મક પ્રતિબિંબ છે, જેથી ચિત્રકલાનું આ માધ્યમ રચનાત્મક રીતે વ્યક્તિના ઉત્થાન માટે મહત્વનું સાબિત થાય છે. ચિત્રોમાં પોતાના સ્વપ્નોને મૂર્તિમંત કરનાર હિતેન્દ્ર નાગાણીએ જણાવ્યું હતું કે અમે કોઈ ફાઇન આર્ટ્સ કોલેજમાં ભણીને ચિત્રો દોરનારા કલાકારો નથી, ચિત્ર અમારો શોખ છે. જુદા જુદા અભ્યાસક્રમો ભણીને ચિત્રો પ્રત્યે અભિરુચિ કેળવીને ચિત્રકલાને એક સાધના તરીકે જીવનમાં સંસ્થાન આપીને ભારતીય સંસ્કૃતિને ચિત્રકૃતિઓ દ્વારા ઉજાગર કરવાનો પ્રયાસ કરીએ છીએ. વોટર કલર, ઓઇલ પેઇન્ટ, પેન્સિલ કે પેન ચિત્રો બનાવવાથી માંડીને કેનવાસ ઉપર ચિત્રો દોરવાથી ચિત્ર તૈયાર થતાં મનને શાંતિ મળે છે. ચિત્રો દોરવાની કલાથી એકાગ્રતા કેળવાય છે, ખોટા વિચારો આવતા નથી, સર્જનાત્મક શક્તિઓ વિકસે છે. તેથી આ ચિત્રો તૈયાર કરવામાં ભાઈઓ કરતાં બહેનોનો ફાળો સવિશેષ રહ્યો છે. આ કાર્યક્રમમાં આયોજક રંજનીકાંત અગ્રવાલ અને સંસ્કાર ભારતીના વડોદરાથી ખાસ પધારેલ સંયોજક સુરેન્દ્ર વી ધુમલે જણાવ્યું કે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ આવી ચૂક્યો છે ત્યારે ચિત્રકલાનું પેઇન્ટિંગ કરવાનું લોકોના માનસપટ પરથી અસ્તિત્વ ભૂસાતું જાય છે ત્યારે નવી પેઢીને ચિત્રકલા તરફ આકર્ષિત કરવાનું કામ આ પ્રકારના ચિત્રકારોની કલા સાધનાથી ઓળખાયેલ ચિત્ર પ્રદર્શન દ્વારા થઈ શકશે. કાર્યક્રમને સફળ બનાવવા અજયભાઈ રાવલ, મધુસૂદન ભુવા સહિત કલા પ્રેરણા સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રિપલબેન વેરિયાએ સંભાળ્યું હતું. કાર્યક્રમને નવલખીના ચિત્રકાર ઓસમાણભાઈએ આભાર દર્શન કર્યું હતું.
ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. મારું નામ રજનીકાંત અગ્રાવત છે. જૂનાગઢમાં છેલ્લા એક વર્ષથી હું કલા પ્રેરણા સંસ્થા ચલાવું છું. આ કલા પ્રેરણા સંસ્થા એક વર્ષ પહેલાં મેં બનાવી ત્યારે એમાં 35 કલાકારો હતા. અત્યારે મારી પાસે આ પ્રદર્શનમાં 64 કલાકારોએ ભાગ લીધો છે અને આ ગ્રુપમાં 110 કલાકાર છે. જે 64 કલાકારોએ ભાગ લીધો એમની અમે બબે તંદન પૂરતી લઈ અને 144 પેઇન્ટિંગ આ પ્રદર્શનની અંદર મૂક્યા છે. 4 દિવસ ચાલનારા આ પ્રદર્શનનો આજ સમાપનનો દિવસ છે. અમે આ પ્રદર્શનમાં જૂનાગઢના હજારો લોકોએ જોયું. 2 દિવસ પહેલાં તો એવો માહોલ હતો કે આ ગેલેરીની અંદર 5 ફૂટમાં જગ્યા નહોતી, એટલા બધા લોકોએ આ પ્રદર્શન જોયું. આજે 4th દિવસ છે, આજે સમાપનનો દિવસ છે. જૂનાગઢના કલાકારો ખુશ છે, જૂનાગઢની કલાપ્રેમી જનતા પણ ખુશ છે.